સરકારે ગ્રાન્ટ ફાળવી સરકારી અધિકારીઓએ એજન્સી છતાં કામ પૂર્ણ ના થતા પ્રજામાં અનેક સવાલ ઊભા થયા. હા, આવું જ કંઈ અમીરગઢ તાલુકાના વીરપુર નજીક બન્યું છે, જ્યાં નદી પર પુલ બનાવવાની લોકોની 10 વર્ષથી કાગળોએ રાહ જોવાઈ રહી છે, પરંતુ પુલ બનશે ક્યારે તેનો ઇંતજાર છે. બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના વિરમપુર પંથકની પ્રજાને સવલત મળી રહે તે માટે સરકાર દ્વારા બાલારામ નદી પર પુલ બનાવવા માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ નદીના પટમાં પથ્થરો તેમજ પાણીનો ભરાવ રહેતો હોવાથી 10 વર્ષે પણ કામ પૂર્ણ થયું નથી. બાલારામ નદી પર લઘુ સિંચાઈ યોજના તરે ના ડેમો આવેલા હોવાથી તેમજ મુખ્ય માર્ગ ડૂબમાં જતો રહેતો લોકોના તેમજ વાહન ચાલકોએ અનેક પરેશાની વેઠવી પડે છે, જે સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા પુલનું આયોજન કર્યું, પરંતુ તે આયોજન 10 વર્ષથી ઝોલા ખાઈ રહ્યું હોવાથી લોકો અકરાયા છે. છેલ્લા 10 વર્ષના સમયગાળા દરમિયાન પુલ બનાવવા માટે 3 જેટલી એજન્સી બદલાઈ ચૂકી છે, પરંતુ કામ પૂર્ણ થતું નથી, જેના લીધે 35 ગામના વાહન ચાલકોએ 10 કિલોમીટરના વધારાનો ફેરો મારવો પડે છે. જોકે પુલ ઝડપી બને તેવી પ્રજા માંગ કરી રહી છે. અશોક રાણા વાસિયા, ZSTV, બનાસકાંઠા. વિરમપુરથી અમીરગઢ જતા રસ્તા પર પુલનું કામ ચાલુ છે, તે એ બાજુ અમારે 35 ગામો આવે છે અને એમને નડતર રૂપ છે, તો 15-17 કિલોમીટર ચાલીને જવું પડે છે, ફરી એ માટે તાત્કાલિક કામ થાય એ અમારી રજૂઆત છે. તે તાત્કાલિક પૂરો થાય, ધીરે ધીરે 10 વર્ષોથી કામ ચાલુ છે, જલ્દી કરતા નહીં.